નીચે આપેલા સુરેખ સમીકરણ યુગ્મ આશ્રિત એટલે ડિપેન્ડન્ટ છે કે સ્વતંત્ર એટલે ઇન્ડિપેન્ડન્ટ? અહીં આપણને બે સમીકરણો આપ્યા છે અને તેનો ઉકેલ મેળવતા પહેલા આપણે એ જોઈએ કે ડિપેન્ડન્ટ અને ઇન્ડિપેન્ડન્ટ એટલે શું. હું તેને સુસંગત, કન્સિસ્ટન્ટ અને વિસંગત એટલે ઇનકન્સિસ્ટન્ટ સમીકરણ સાથે સરખાવીશ. આપણી પાસે અહીં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે, જેને માટે ત્રણ શક્યતાઓ હોઈ શકે કે જે રેખાઓ અથવા સમીકરણોને સાંકળી શકે. હું ત્રણ શક્યતાઓ માટે ગ્રાફ દોરીશ. આ મારા પ્રથમ એક્સ અક્ષ અને વાય અક્ષ છે. આ એક્સ અક્ષ એક્સ અને આ વાય અક્ષ. આ મારા બીજા એક્સ અક્ષ અને વાય અક્ષ છે. એક્સ અક્ષ અને વાય અક્ષ, એક્સ અને વાય. અને આ ત્રીજી શક્યતા માટે એક્સ અક્ષ અને વાય અક્ષ છે. આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ. કારણ કે દ્વિચલ સુરેખ સમીકરણ માટે ત્રણ શક્યતાઓ છે. હવે એવું હોઈ શકે કે બંને રેખાઓ એક જ બિંદુમાં છેદે. આપણે તે કરીએ. આ એક રેખા અને આ બીજી રેખા, તો આ બંને રેખાઓ એક જ બિંદુમાં છેદે છે. અથવા આપણી પાસે એવું પણ હોઈ શકે કે બંને રેખાઓ એકબીજાને સમાંતર હોય. હવે આપણે તે પ્રમાણે દોરીએ. આ એક રેખા અને આ બીજી રેખા. બીજી રેખાનો ઢાળ સ્લોપ એ જ છે, પરંતુ તે થોડી ખસેલી છે. તેમના વાય અંતઃખંડ, વાય ઇન્ટરસેપ્ટ જુદા જુદા છે. અહીં આપણને છેદ બિંદુ એક પણ મળતું નથી. અને ત્રીજી શક્યતા એ હોઈ શકે કે બંને રેખાઓ એક જ હોય, એટલે કે આ પ્રમાણે. આ એક રેખા અને આ બીજી રેખા, તેમના સ્લોપ અને વાય ઇન્ટરસેપ્ટ એક જ છે, એટલે કે તે એક જ રેખા થઈ, માટે તેનો છેદ બિંદુ અનંત ગણ હોય. એક રેખાના દરેક બિંદુ બીજી રેખા પર હોય. તમને થોડી સમજ આપવા અને આગળના વિડીયોમાં જોયું તે પ્રમાણે આવા સમીકરણ યુગ્મ જેમાં રેખાઓ એકબીજાને છેદતી નથી અને ઉકેલ ગણ ન મળે તેવા સમીકરણ યુગ્મને વિસંગત એટલે કે ઇનકન્સિસ્ટન્ટ કહેવાશે. અને વિસંગતનું વિરોધી લેતા અને વ્યાખ્યા પરથી આ બંનેને આપણે સુસંગત અથવા કન્સિસ્ટન્ટ કહીશું. સુસંગતમાં બે શક્યતાઓ આવેલી છે. અહીં માત્ર ઉકેલ ગણ એક જ છે. બે ભિન્ન રેખાઓ એક બિંદુમાં છેદે છે અને અહીં બંને રેખાઓ એક જ છે. આ બંને શક્યતાઓને છૂટી પાડીએ તો આને આપણે સ્વતંત્ર એટલે કે ઇન્ડિપેન્ડન્ટ અને આને આપણે આશ્રિત એટલે કે ડિપેન્ડન્ટ કહીશું. જ્યારે સમીકરણ યુગમાં સ્વતંત્ર હોય ત્યારે બંને રેખાઓ એકબીજા પર આશ્રિત નથી, તેઓ એક જ રેખા પણ નથી, તેઓ બંને એક બિંદુમાં છેદે છે. અને જ્યારે સમીકરણ યુગમાં આશ્રિત હોય તો તે બંને રેખા એક જ રેખા થશે. જે બિંદુ એક સમીકરણને સંતોષે તે બીજા સમીકરણને પણ સંતોષે. હવે આ ઉપરથી આપણે એ નક્કી કરીએ કે અહીં આપેલ સમીકરણ યુગ્મ આશ્રિત છે કે સ્વતંત્ર. ધારો કે આપેલ સમીકરણો સુસંગત છે, તેઓ એક જ બિંદુમાં અથવા અનંત બિંદુમાં છેદશે. અને સહેલામાં સહેલી રીત આપણી પાસે છે. અહીં આ જે બીજું સમીકરણ છે તે ઢાળ અંતઃખંડ રૂપ એટલે કે સ્લોપ ઇન્ટરસેપ્ટ ફોર્મમાં છે. આપણને ખબર છે કે તેનો સ્લોપ ઋણ 2 અને વાય અંતઃખંડ 8 છે. હવે આપણે આ પ્રથમ સમીકરણને સ્લોપ ઇન્ટરસેપ્ટ ફોર્મમાં લખીએ અને પછી જોઈએ કે તેમના ઢાળ અને વાય અંતઃખંડ જુદા છે કે નહીં. તો આપણી પાસે 4x + 2y બરાબર 16 છે. હવે આપણે બંને બાજુથી 4x ને સબટ્રેક્ટ કરી શકીએ. આપણને ડાબી બાજુ વાયને છૂટો પાડવો છે, તો બંને બાજુથી 4x ને સબટ્રેક્ટ કરીએ આ પ્રમાણે. તો હવે આપણી પાસે ફક્ત ડાબી બાજુએ 2y બાકી રહેશે અને જમણી બાજુએ મળશે -4x + 16. મેં અહીં -4 16થી પહેલાં લખ્યું કારણ કે સ્લોપ ઇન્ટરસેપ્ટ ફોર્મની આ રીત છે. હવે આપણે સમીકરણની બંને બાજુને 2થી ડિવાઈડ કરીએ જેથી વાયને છૂટો પાડી શકાય. તો બંને બાજુ 2થી ડિવાઈડ કરતા આ પ્રમાણે
આપણને વાય બરાબર માઇનસ ફોર એક્સ ડિવાઈડ બાય ટુ માઇનસ ટુ એક્સ પ્લસ સિક્સટીન ડિવાઈડ બાય ટુ એટલે એઇટ મળે. મેં આ ઉપરના સમીકરણમાં બેઝિક રીત કરી છે. એ કરતાં મને વાય બરાબર માઇનસ ટુ એક્સ પ્લસ એઇટ મળ્યું. હવે તમે જોઈ શકો કે આ બંને સમીકરણના સ્લોપ સરખા છે, માઇનસ ટુ અને માઇનસ ટુ, અને તેમના વાય ઇન્ટરસેપ્ટ પણ સરખા છે, એઇટ અને એઇટ. જો હું આ બંનેનો ગ્રાફ દોરું તો તે કંઈક આવું દેખાશે. અહીં આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ, આ વાય અક્ષ અને આ એક્સ અક્ષ. હું તેને રફલી દોરીશ તો તે કંઈક આવું દેખાશે. તો અહીં આ જે પ્રથમ સમીકરણ છે તેનો વાય ઇન્ટરસેપ્ટ ધારો કે આ છે. હું તેને રફલી દોરવા જઈ રહી છું તો તે કંઈક આ પ્રમાણેનું દેખાશે, આ રીતે. અહીં આ પ્રથમ સમીકરણ છે. હવે બીજા સમીકરણનો ગ્રાફ પણ એ જ રીતે આવશે, કારણ કે તે બંનેના સ્લોપ અને વાય ઇન્ટરસેપ્ટ સરખા છે આ પ્રમાણે. તો આ બંને રેખાઓ એક જ છે, એટલે કે આ બંને રેખાઓ આશ્રિત એટલે કે ડિપેન્ડન્ટ છે. આ બંને સમીકરણ યુગ્મ આશ્રિત એટલે કે ડિપેન્ડન્ટ છે. તેમનો ઉકેલ અનંત ગણ મળે, કારણ કે તે એક જ રેખા છે.